નમસ્તે બાળકો, ભાગાકારની રીતમાં આપણે મહાવરાના દાખલા જોઈ ગયા. ચલો હવે આગળ દાખલા જોઈએ, જેમાં દાખલો છે મગજ ચલાવો. શ્યામલીએ એક બેટરી ખરીદી. તેણે તેના પર વાંચ્યું, આયુષ્ય 2000 કલાક. જો તે બેટરીનો રાત દિવસ ઉપયોગ કરે તો તે બેટરી કેટલા દિવસ ચાલુ રહેશે? તો ચલો આપણે આ દાખલો જોઈએ. શું આપેલી છે તમને બેટરીનું આયુષ્ય? આપેલું છે બેટરીનું આયુષ્ય કેટલું છે? 2000 કલાક. આયુષ્યનો અર્થ શું થાય? આયુષ્યનો અર્થ થાય કે બેટરી કેટલા કલાક સુધી ચાલશે પછી તે જશે મન. આયુષ્ય રાખવા બહુ જોવાનો સમય થાય, પણ અત્યારે કોની વાત છે? બેટરીની વાત છે. એટલે બેટરી 2000 કલાક સુધી ચાલશે, ત્યાર પછી તે જશે બંધ. પછી કીધું છે કે રાત દિવસ તે વાપરે છે. છોકરી છે તે દિવસ અને રાત બધો જ ટાઈમ વાપરે છે, તે બેટરી બંધ રહેતી નથી. એટલે બેટરી સતત ચાલે છે. આપણે શોધવાનું છે કે ભાઈ, જો સતત બેટરી ચાલતી હોય અને બેટરીનું આયુષ્ય 2000 કલાક હોય તો બેટરી કેટલા દિવસ સુધી ચાલુ રહેશે? તો કઈ રીતે ભણશું આપણે? ત્રિરાશિ મૂકીશું. પણ આપણે કઈ રીતે ત્રિરાશિ મૂકીશું? અહીંયા તો આપણને એક જ વસ્તુ આપેલી છે, બીજું કંઈ આપેલું જ નથી. પણ બીજું આપેલું છે રાત દિવસ તે ચાલે છે. આપણને ખબર છે કે રાત દિવસ એટલે શું થઈ ગયું? ટોટલ એક આખો દિવસ. એટલે કલાક કેટલી થઈ જશે? 24 કલાક. બરાબર, આપણને મળી ગઈ ત્રિરાશિ 24 કલાક. જો બેટરી ચાલે તો કેટલા દિવસ થાય? 1 દિવસ થાય. આપણી પાસે કેટલા કલાક ચાલે છે ખબર જ છે આપણને? કેટલા કલાક? 2000 કલાક ચાલે છે. તો આપણને કેટલા દિવસ જોઈએ? એ રીતે ત્રિરાશિ મળી જશે. બેટરી ચાલુ રહેશે એટલે કુલ 83 દિવસ પ્લસ બીજી પણ 8 કલાક.
તમારી બેટરી ચાલશે. તો અમે લખી શકાય આમ બેટરી 80 દિવસ ચાલશે અને છે કેટલાક વધુ ગુણાકાર અને ભાગાકાર, જેમાં પહેલો દાખલો જોઈએ. એક ટાંકી 300 લિટર પાણીથી ભરેલી છે, આવી 25 ટાંકીમાં કેટલા લિટર પાણી સમાઈ શકે? આ જ દાખલામાં બીજો સવાલ છે, જો એક ટાંકીના પાણીથી 15 ડોલ ભરાઈ શકે તો આ 25 ટાંકીના પાણીથી કેટલી ડોલ ભરાય? ચાલો દાખલો જોઈએ. તો અત્યાર સુધી આપણે ગુણાકારની રીતો જોઈ અને ભાગાકારની રીતો જોઈ. ગુણાકારની 3 રીત જોઈ અને ભાગાકારની 2 રીત જોઈ. તે બંનેના આપણે ઘણા બધા ઉદાહરણો પણ જોયા. હવે આપણે જે દાખલા કરવાના છીએ તેની અંદર એક જ દાખલાની અંદર 2 સવાલ હશે. કાં તો 2 વખત ગુણાકાર થશે, કાં તો 1 વખત ગુણાકાર અને ભાગાકાર થશે. તો ચાલો આપણે એવો દાખલો જોઈએ. શું આપેલું છે? ટાંકી 300 લિટર પાણીથી ભરેલી છે, એટલે ટાંકીની અંદર 300 લિટર પાણી ભરાય તેટલી જગ્યા છે. આવી 25 ટાંકીમાં કેટલું પાણી સમાય શકે? તો આપણને અહીંયા પહેલો પ્રશ્ન આવેલો છે તે આપણે પહેલાં જોઈએ. ત્રિરાશીની મદદથી સોલ્વ કરશું તો કઈ રીતે ત્રિરાશી લાગશે? એક ટાંકીની અંદર કેટલું પાણી છે? 300 લિટર. તો આપણને કેટલી ટાંકી પૂછેલી છે? 25 ટાંકીની અંદર કેટલું પાણી સમાય? સૌથી પહેલા ત્રિરાશી મૂકીશું. એક ટાંકી 300 લિટર, 25 ટાંકી, તો કેટલું પાણી? બરાબર, આપણે શું જોયેલું હતું કે ક્રોસમાં જે સંખ્યા હોય તેમાં હંમેશા ગુણાકાર થાય. તો અહીંયા 25 અહીંયા છે અને 300 આ બાજુ છે, તો ક્રોસ ગુણાકાર થશે. તેથી ચલો ગુણાકાર કરીએ. અહીં આપણે જોઈ શકીએ છીએ કે ગુણાકાર કરવાની જરૂર નથી, અહીંયા પાછળ 2 શૂન્ય આપેલા છે. તો આપણે ડાયરેક્ટ ગુણાકાર કરી લઈશું. કઈ રીતે થશે? 25 તેરી 75 અને પાછળના આ 2 શૂન્ય ભાગી જશે, એટલે કેટલું આવી ગયું? 7500 યુનિટ આવી જશે લિટર. જો જરૂર ના હોય તો ગુણાકાર કરવાની જરૂર નથી. જ્યારે પાછળ 0 આપેલી સંખ્યા હોય ત્યારે આપણે સીધો જ ગુણાકાર કરી શકીશું. તો તમે આ રીતે આડો ગુણાકાર કરી શકો છો. તો લખી દઈએ અહીંયા, આમ 25 ટાંકીમાં 7500 લિટર પાણી સમાય શકે. બરાબર, હજી આપણે અડધો દાખલો જોયેલો છે, એટલે અહીંયા સુધીનો જવાબ આપણને મળી ગયો છે. ચલો હવે આગળ જોઈએ. શું કીધું છે કે એક ટાંકીના પાણીમાં 15 ડોલ પાણી ભરાય. એક ટાંકીના પાણીની અંદરથી કેટલી ડોલ ભરાય છે? 15 ડોલ ભરાય છે. તે તમને રકમમાં આપી જ દીધું છે. તો આગળ, તો 25 ટાંકીના પાણીમાંથી કેટલી ડોલ ભરાય? બરાબર, આમ તો આ બંને અલગ અલગ દાખલા જેવું છે, પણ એક જ દાખલાની અંદર પૂછેલું છે. ચલો હવે આપણે બીજી ત્રિરાશી મૂકીએ. કઈ રીતે આવશે બીજી ત્રિરાશી? અહીંયા આપણને આપેલું છે કે એક ટાંકી કેટલી ડોલ? 15 ડોલ. તો આપણને કેટલી ટાંકીમાંથી પૂછેલું છે? 25 ટાંકીમાંથી, જે આપણે આગળ જ જોયું. પણ હવે આપણે શું જોવાનું છે? ડોલની સંખ્યા જોવાની છે. ત્રિરાશી મૂકીએ. એક ટાંકી 15 ડોલ, 25 ટાંકી કેટલી ડોલ? ફરીથી શું આવી જશે? આપણે ડાયરેક્ટ નહીં જોવાનું કે ગુણાકાર આવશે કે ભાગાકાર. પહેલાં ત્રિરાશી મૂકી જોવાની અને પછી જ આપણે વિચારવાનું કે શું આવશે, ગુણાકાર આવશે કે ભાગાકાર. એમાં ખાસ ધ્યાન એ રાખવાનું કે હંમેશા એક સરખી રાશિ ઉપર નીચે આવે. અહીં ક્રોસમાં સંખ્યા છે તેથી શું આવશે? ગુણાકાર. ચલો ગુણાકાર કરીએ. 25 ગુણ્યા 15, સૌથી પહેલાં શું આવી જશે? 0. 1 5 5, 1 2 2, પ્લસ અચુ બચુ 25. 5 ગુણ 10 વત્તા 2
12, શૂન્ય વત્તા 5, 5 વત્તા 2, 7, 2 વત્તા 1, 3, સો આવી ગયું 375. તે શું છે? ડોલની સંખ્યા. તો આપણે આમ કહી શકીએ કે આમ કેટલી ડોલ છે? 25 ટાંકી. 25 ટાંકીમાંથી 375 ડોલ ભરી શકાય. તો તમે જોયું કે એક જ દાખલાની અંદર બે સવાલ પૂછેલા હતા, તે બંને આપણે જોયા છે, અને પહેલા હંમેશા ત્રિરાશી મૂકવાની તે યાદ